શ્રી ગણેશાય માસની શુકલ પક્ષની અષ્ટમી તિથિથી શાકાંભરી દેવીની નવરાત્રિનો પ્રારંભ થાય છે એનો વર્ણ દેવી ભાગવતના સાતમા સ્કંધમાં અઠ્યાવીસમાં અધ્યાયમાં મળે છે સતાક્ષી માતાનો મહિમા જન્મેજ કહે છે હે વ્યાસ તમે સતાક્ષી ચરણના ભક્તરાજ ધર્માત્મા રાજશ્રી હરિશ્ચંદ્રનું આવી ચિત્ર આખ્યાન કહ્યું હવે હે મુનિ સેંકડો નેત્રવાળા સતાક્ષી દેવી કેમ થયા એ કથા મને કહો ભગવતીના આખ્યાનો સાંભળતા કોને તૃપ્તિ થાય જેને સાંભળવાથી પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ થાય છે વ્યાસ મુનિ વધે છે હે રાજા તમે દેવીના ભક્ત હોવાથી તમારાથી કંઈ ન વધવા જેવું ન હોવાથી તમને સતાક્ષી ઉત્તમ અવતારની વાત કરું છું તે સાંભળો મહાદારુણને અત્યંત ખર દુર્ગમ કે જે પૂર્વ હિરણાક્ષના રુરુ નામના દાનવન પુત્ર હતો તેણે એકવાર વિચાર્યું કે અસ્ત્રોમાંથી દાનવોને મારનારા તથા વેદ મંત્રોથી હોમાયેલા હવી ખાઈને હષપૃષ્ટ બળવાન દેવતાઓનું બળ વેદ સિવાય કરવા હિમાલયમાં ગયો એક હજાર વર્ષ નું તેને તપ થયું ત્યારે દેવદાનવને સગડા લોકો તપવા લાગ્યા પછી દુર્ગમને વરદાન આપવા પ્રસન્ન થયેલા બ્રહ્મા હંસ પર ચડી ત્યાં ગયા નેત્રો બંધ કરી બેઠેલા દુર્ગમને બ્રહ્માએ હસીને કહ્યું તારું કલ્યાણ થાઓ તું ઈચ્છિત વરદાન માંગ હું વરદાન દાતાઓમાં પ્રધાન છું તે તારા પર આજ પ્રસન્ન થયો છું આ પ્રમાણે બ્રહ્માના વચન સાંભળી દુર્ગમ સાવધાનથી ઊભો થઈ બ્રહ્માજીને કહેવા લાગ્યો હે દેવસ્વામી મને વેદ આપો ત્રિલોકમાં બ્રાહ્મણો અને દેવતાઓની પાસે જે મંત્રો છે તે બધા મને આપો આ સિવાય દેવતાઓ દેવતાઓને બ્રાહ્મણો મારાથી હારી જાય એવું બળ પણ મને તમે આપો દુર્ગમના વચન સાંભળી વેદોના સ્વામી બ્રહ્માએ તથા એમ મદીને સત્યલોકમાં ગયા આ દિવસથી બ્રાહ્મણ બ્રાહ્મણો વેદોનો વિસરી ગયા અને પૃથ્વીમાં સ્નાન સંધ્યા નિત્ય હોમ શ્રાદ્ધ યજ્ઞ જપ વગેરે મોટા ઉચ્છેદ થયો તેથી સર્વત્ર હાહાકાર થઈ રહ્યો પરસ્પરમાં તે શું થયું કે સમૂળ ગોજ વેદોનો અભાવ થયો એમ બ્રાહ્મણો વધતા વધતા હવે કેમ કરશું એમ વિચારી રહ્યા આખી પૃથ્વીમાં મોટો અધર્મ પ્રવૃત્તમાં યજ્ઞનો ભાગો પણ દેવતાઓને ન મળવાથી તેઓ નબળા થઈ ગયા પછી દુર્ગમે સ્વર્ગને ઘેરો ગાલ્યો તેથી યજ્ઞમાં આશક દેવતાઓ સ્વર્ગ છોડી ભાગી ગયા ને અન્ય દેશોમાં ચાલ્યા ગયા એ પર્વતોની ગુફામાં મેરુ પર્વતના વનોમાં વસતા વસતા જગદંબાનો પરમ શક્તિ રૂપનું ધ્યાન કરવા લાગ્યા અગ્નિમાં હોમાદિક ન થયા તેથી અનાવૃષ્ટિ થઈ વૃષ્ટિ નહીં પડવાથી જળ વગર પૃથ્વી સુકાઈ ગઈ વાવ કુવા તળાવ નદીઓના સરોવેશ બધા સુકાઈ ગયા હે રાજા એ અનાવૃષ્ટિ એકસો વર્ષ રહી તેના ઘણી ઘણી પ્રજા ગાય ભેંસ આદિ પશુઓ મરી ગયા મરેલા માણસોને ઉઠાવનારા માણસો ન મળવાથી મનુષ્ય ઘરમાં જ સબો પડી રહ્યા આવો જ્યારે અનર્થ ચાલ્યો ત્યારે શાંત જીતવાળા બ્રહ્મણો જગદંબાનો આરાધન કરવાનું સ્વરૂપ હિમાલયમાં ગયા ને ત્યાં ભગવતીનું સમાધિ પૂજાઓથી નિરંતર દેવીની ભજન કરી રહ્યા આહારનો ત્યાગ કરી ભજનાતુર એ બ્રાહ્મણો જગદંબાનું શરણ લઈ પ્રાર્થના કરવા લાગ્યા હે મહેશ્વરી લાવો અપરાધમાં આવેલા પામર લોકોને પ્રતિ આપે આમ કરવું જ ઘટે હે દેવેશ્વરી કદાચ અમારા અપરાધો પર તમને કોપ થયો હોય તો પણ સર્વાન ત્યાર પણ લીધે તમે લોકો જેવી પ્રેરણા કરો છો તે પ્રમાણે લોકો કરે છે વાસ્તવમાં અમારો અપરાધ ન જાણવો જોઈએ હે મહેશ્વરી તમે વારંવાર શું જોઈ રહ્યા છો તમારા વિના અમારી બીજી ગતિ નથી તેથી તમે કહો તેમ કરવા અમે તૈયાર છીએ તમે સગડું કરવા સમર્થ છો હે દેવી આ વહેલા ભીષ્મ સંકટમાંથી અમને કાઢો અમે જળ વિના ક્યાંથી જીવીએ હે મહેશ્વરી હે જગદંબા પ્રસન્ન થાવો હે અનંત કોટી બ્રહ્માંડને ચલાવનારા અમે તમને નમસ્કાર કરીએ છીએ સર્વકારણરૂપ તમે છો તમને સગડા વેદો મેસી મેથી એમ સફળ નિષેધના અવધિપણા રૂપથી દર્શાવે છે આવા આપને પરિપૂર્ણ ભાવથી અમે ભજીએ છીએ આ પ્રમાણે પ્રાર્થના સાંભળી ભુવનેશ્વરી શ્રી પાર્વતી દેવી પોતાનું અનંત નેત્રમય તથા કાજળ જેવું શ્યામ રૂપ બતાવ્યું તેમના નેત્રો નીલા કમળ જેવા હતા તેમના સ્તન અત્યંત કઠણ સરખા ઊંચા ગોળ પુષ્ટને કાટા હતા એક હાથમાં બાણ બીજા હાથમાં કમળ ત્રીજા હાથમાં અનંતરસ તથા ફળવાળા શ્રુધા તૃષ્ણા મટાડનારા ફળમૂળ તથા શાકાુ તેણે ધર્યા હતા સગડા સૌંદર્ય સારૂપ સૂર્ય સરખા તેજસ્વી દયા રસના સમુદ્ર જેવું સ્વરૂપ દેખાડી જગદંબા પોતાના અનંત નેત્રોમાંથી જળની હજારો ગાટાઓ છોડી મૂકી તેથી પૃથ્વી પર નવ દિવસ સુધી મહાવૃષ્ટિ થઈ સગડા દિનજનો દેખીને જગદંબા અશ્રુ પડ્યા તેથી સગડા લોકો અને સગડીઓ ઔષધિન તૃપ્ત થઈ હે રાજા એ જળોથી નદી અને નદીઓનો પ્રવાહ ચાલ્યો ને છુપી ગયેલા દેવતાઓ પણ બહાર આવ્યા દેવ અને બ્રાહ્મણોએ મળીને જગદંબાની સ્તુતિ કરી હે વેદાંતવેદ હે સ્વરૂપ તમને અમે પ્રણામ કરીએ છીએ પોતાની માયાથી સકટ જગતને રચનારા અમે વંદન કરીએ છીએ હે દેવી હે ભક્તોના કલ્પ રૂપ હે ભક્તોને હિતવાસ્તે અવતાર ધરનારા હે નિત્ય તૃપ્તિવાળા હે ઉપમા હે ભુવનેશ્વરી અમને તમે પ્રણામ કરીએ છીએ અમારા કલ્યાણ વાસ્તે તમે હજારો નેત્રો ધર્યા છે વાસ્તવાથી તમારું સતાક્ષી નામ ગવાશે હે માતા હે દેવી હે અંબિકા અમે સુદાથી પીડા પામ્યા છીએ તેથી સ્તુતિ કરવાની અમારી શક્તિ નથી હે ઈશ્વરી કૃપા કરી વેદોને પણ લાવો આ પ્રમાણે કહેતા દેવતાઓ વગેરે જગદંબાને ખાવા સારું પોતાના હાથમાં ફળ મૂળાદી આપ્યા આ ઉત્પન્ન થયા ત્યાં સુધી એટલે જોઈએ તેટલા અનંત રસોવાળા અનેક પ્રકારના અન્ન તથા પશુઓને ખાવાના પદાર્થ પણ દીધા હે રાજા આ દિવસથી એમનું સાકામભરી એવું નામ પડ્યું છે પછી આ વાતના સમાચાર મળતા દુર્ગમ દાનવ સૈન્ય તથા આયુદ સહિત યુદ્ધ કરવા ગયો એક હજાર રક્ષોળીવાળા એ દેત્યો ઉપર ઉપર બાણો છોડીને દેવીની પાસે ઊભેલા સગડા દેવતાઓ તથા બ્રાહ્મણોને ચારે કોરથી ઘેરી લીધા આમ થતાં દેવતાઓએ કિલકિલા શબ્દ થઈ રહ્યો સૌ દેવતા તથા બ્રાહ્મણો ત્રાહી ત્રાહી પુકારવા લાગ્યા પછી જગદંબાએ દેવોને બ્રાહ્મણોને રક્ષવા સારું તેના ફરતું પોતાનું તેજમય ચક્ર રાખ્યું ને પોતે એકલા ચક્રની બહાર આવી ઊભા આ પછી દુર્ગમ અને દેવીનો મોટો સંગ્રામ થયો અદ્ભુત યજ્ઞમાં બાણોની વૃષ્ટિઓથી સૂર્યમંડળ ઢંકાઈ ગયું તેથી પરસ્પર બાણોની ગસરાથી પ્રગટેલા અગ્નિના પ્રકાશમાં કામ ચાલી રહ્યું ધનુષ ની દોરીઓ ભયંકર ટંકરાઓથી સગડી દિશામાં શૂન્ય બેરી બની ગઈ હતી આ વેળાએ દેવીના શરીરમાંથી બીજી શક્તિઓ પણ નીકળી પડી કાળિકા તારિણી બાલા ત્રિપુરા ભૈરવી રમા રમા કામાક્ષી મોહિની છીનવસ્તાજીની અને દસ હજાર હસ્તવાળી ગુપ્તકાળી એ શક્તિઓ તથા બીજી બત્રીસ ને ચોસઠ સહિતઓ નીકળી પછી આ યુધવાળા બીજી અગણિત દેવીઓ પણ પ્રગટ થઈ રણભૂમિમાં મૃદંગ શંખને વીણા વગેરે ધ્વનિઓ થઈ રહ્યા એ શક્તિઓના દુર્ગમ થી એક હજારની અક્ષોની સેના પરાભવ કર્યા તેથી સેનાનો નાયક દુર્ગમ પોતે શક્તિઓની સાથે લડવા લાગ્યો એ યુદ્ધ ભયંકર થયું ને તેમાં સોણિતની સરિતાઓ ચાલી દસ દિવસમાં સગડી ઓક્ષહિણી સેના નાશ થઈ ગઈ પછી અગિયારમાં દિવસે કે જે મહાદારુણ હતો તે દિવસ મોટો ઉત્સવ કરી રક્તપુષ્પો તથા રક્ત વસ્ત્રો ધરી અને રક્તચંદનનું લેપન કરી દુર્ગમ દાનવ રથમાં બેસીને રણમાં આવ્યો મહાવેગથી દુર્ગમે સગડી શક્તિઓને પરાજય કરી રાક્ષસીના રથની આગળ પોતાની રાતનો ખેડો કર્યો પછી એ દાનવ અને દેવી વચ્ચે બે પહોર સુધી ભયંકર ત્રાસજનક દારૂણ યુદ્ધ ચાલ્યું પછી દેવીએ મહાઉગ્ર ઉગ્ર પંદર બાણો છોડ્યા તેઓમાંથી ચાર બાણોથી દુર્ગમના રથના ચાર ગોળાઓ એક બાણથી સારથી બે બાણથી નેત્રો બે બાણથી બે હાથ એક બાણથી ધ્વજનો પાંચ બાણથી હૃદયને નાખતા લોહી નાખતો એ દાનવ જગદંબાની આગળ પડી ગયો અને મરણ પામ્યો એના શરીરમાંથી તેજ નીકળીને દેવીના રૂપમાં પેસી ગયું મહાપરાક્રમી દુર્ગમ મરણ પામતા આખું ત્રિલોક શાંત થયું પછી બ્રહ્મા આદિ દેવતાઓ એ વિષ્ણુ તથા સદાશિવને કરી ભક્તિપૂર્વક ગદગદ કંઠથી જગદંબાની સ્તુતિ કરવા લાગ્યા દેવતાઓ સ્તુતિ કરે છે હે જગતની ભ્રાંતિરૂપ વિવૃતના મુખ્ય કારણ સ્વરૂપ હે પરમેશ્વરી હે સાકાંભરી હે સાતાક્ષી અમે તમને ફરી ફરી પ્રણામ કરીએ છીએ હે સકાળ ઉપનિષદથી ગવાયેલા હે દુર્ગમ દાનવનો નાશ કરનારા હે માહેશ્વરી હે શિવા હે પંચકોષવ્યાપીની અમે તમને વંદન કરીએ છીએ આપ કે જેનું મુનિશ્વરો નિર્વિકલ્પ ધ્યાન ધરે છે એવા ઓમકાર અર્થરૂપે ભુવનેશ્વરી છો તેને અમે ઉપાસીએ છીએ આપ કે જે અનંતકોટિ બ્રહ્માંડને સર્જનારા દિવ્ય સ્વરૂપવાળા બ્રહ્મા વિષ્ણુ વગેરેના જનેતા તથા સંપૂર્ણ ભાવોથી વંદીએ છીએ દયાવાળા પરમેશ્વરી શતાક્ષી જગદંબા બીજો કોણ સર્વેશ્વર પામરજનોનું સંકટ જોઈને રુદન કરે કોઈ પણ ન કરે વ્યાસ મુનિ કહે છે આ પ્રમાણે બ્રહ્મા વિષ્ણુ આદિ ઉત્તમેતાઓ સ્તુતિ કરીને નાના પ્રકારના ઉપચારોથી પૂજા કરી જગદંબાને બહુ રાજી થયા પછી તે પ્રસન્ન મણવાળા પરમેશ્વરી પછી કોયલ સરખા મધુર સ્વરોથી બ્રાહ્મણ પ્રત્યે ભગવતીના અધિક ભલામણ કરી કે મારા ઉત્તમ શરીર રૂપે વેદોનું તમે રક્ષણ કરજો વેદો વિના જે અનર્થ થાય છે તે મને હજુ તાજે પ્રશ્ન છે તમારે સર્વદા મારે પૂજા અને સેવા કરવા એથી અધિક કલ્યાણ બીજો કોઈ ઉપાય નથી તમારે સર્વદા અમારા ઉત્તમ મહાત્મયનો પાઠ કરવો કારણ કે આ પાઠ કરવાથી હું પ્રસન્ન થઈશ ને તમારા સગડા સંકટોને મટાડીશ દુર્ગમ દૈત્યને મારવાથી મારું દુર્ગા એ નામની હજારો નેત્રોને લીધે મારું સતાક્ષી નામ જે મનુષ્યો ભક્તિથી ઉચ્ચારણ કરશે તે મનુષ્ય માયા જાણને તોડીને મારા સ્વરૂપનો અવસમેવ પામશે આ વિષયમાં અધિક કેવા કરતા જે વાસ્તવિક સાર છે તે જ હું તમને કહું છું હે સગડા દેવદાનવને મનુષ્યો સર્વદા મારી જ ભક્તિ કરવા યોગ્ય છે સંતોષ ઉત્પન્ન કરનારાએ સતીદાનંદ ભગવતીને પ્રણામ કર્યા પછી સમગ્ર દેવાદિક

સર્વકામયોની એવી જોખમહિષ્યતે શ્રી મહાપુરાણ વિશે ભાગ ભગવતી ભાગવત વિશે સપ્તસ્કંદમાં અધ્યાય અઠ્યાવીસમો સંપૂર્ણ જય માતાજી